માંડવી તાલુકાના પંચાયત ખાતે વિવિધ વિકાસના કામોના વર્ક ઓર્ડર ધારાસભ્યના હસ્તે અપાયા। માંડવી તાલુકા પંચાયત ખાતે વિવિધ વિકાસના કામોના વર્ક ઓર્ડર ધારાસભ્યના હસ્તે અપાયા। તાલુકા પંચાયત ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું ખાતમુહૂર્ત તથા 2.50 કરોડના વિવિધ વિકાસના કામોના વર્ક ઓર્ડર સાથે પંચાયતને સફાઈના સાધનોનું વિતરણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ તકે તાલુકાના વિવિધ વિસ્તારના સરપંચો તેમજ અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ માંડવી તાલુકા પંચાયતના સભાખંડમાં આદરણીય વિરેન્દ્રસિંહ બાપુના નેતૃત્વમાં અને એમના અધ્યક્ષસ્થાને આજે 2.5 કરોડના વર્ક ઓર્ડર અપાયા અને 1.5 કરોડના વર્ક ઓર્ડર 2 દિવસમાં અપાવશે અને સાથે આદરણીય વિરેન્દ્રસિંહના બાપુના કરકમળોથી વિશ્વ વિભૂતિ આદરણીય ડૉક્ટર આંબેડકરજીની પ્રતિમાનો પણ આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યો। આજના દિવસે હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારે સુકાન સંભાળ્યો છે ત્યારથી ખૂબ વિકાસની વડથંભી યાત્રા આજે અવિરત ચાલુ રહી છે। આજના દિવસે સંગઠન પ્રમુખ તરીકે તાલુકો પંચાયત ટીમને આદરણીય વિરેન્દ્રસિંહ બાપુને ખૂબ ખૂબ શુભકામના પાઠવીશ ને સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન આપીશ। સાથે સાથે તમામ સરપંચશ્રીઓને પણ એમનો પણ ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યા છે ત્યારે ટીમ સરપંચને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવીશ। આજે તાલુકા પંચાયતની અંદર 2.5 કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા અને એટલે 1.5 કરોડ રૂપિયાના 2 દિવસની અંદર બધી એટલે કામગીરી કમ્પ્લીટ કરી અને એટલે 4 કરોડ રૂપિયાના કામોના બધો એટલે સમજી લો આયોજન આજે એટલે કમ્પ્લીટ કરવામાં આવ્યો અને આજના એટલે શુભ પ્રસંગે અમારા એટલે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, કેશવજીભાઈ રોસિયા, સુરેશભાઈ, મારી તાલુકા પંચાયતની ટીમ અને ઘણી મહેનત આજના કાર્યક્રમમાં જે દેવાંગભાઈએ કરી, સર્વ સરપંચો સરપંચ સંગઠનના પ્રમુખ હાજર રહ્યા એ પણ એટલે સૌ મહેનત કરી અને એટલે સર્વ સમજી લીધું કે આજનો કાર્યક્રમ આપણે એટલે આજે એટલે અહીંયા એટલે કરવામાં આવેલ હતો અને એટલે અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જે આજે એટલે પ્રતિમા નો એટલે આજે એટલે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો એ પણ એટલે ઘણા સમયથી પેન્ડિંગ કામ હતો એ પણ આજે એટલે પૂર્ણ કરવામાં આવ્યો એની પણ એટલે ખુશી છે। આજે રોજ માંડવી તાલુકા પંચાયતના પટાંગણમાં બાબા આંબેડકર સાહેબની જે પ્રતિમા જે અમે મૂકવાના છે એના ભૂમિપૂજન પ્રસંગે આજે જ્યારે અમારા યશસ્વી ધારાસભ્યના વરદ હસ્તે ભૂમિપૂજન થયું અને વિવિધ વિકાસ કામોના વર્ક ઓર્ડર દરેક ગ્રામ પંચાયતને અર્પિત કર્યા છે ત્યારે તમામ ગ્રામ પંચાયતને મારી એક નમ્ર વિનંતી છે કે સારામાં સારો વિકાસ ગુણવંતવાળો વિકાસ થાય એવી આપ સૌ સરપંચશ્રીઓ અને દરેક ગામના અગ્રણીઓ તાલુકા પંચાયત સદસ્ય દેખરેખ રાખે અને સારો કામ થાય એવી અમે આજના પ્રસંગે બધા સરપંચશ્રીઓને અમે તકેદારી રાખી। આજે રોજ માંડવી તાલુકા પંચાયત દ્વારા 3 વાનોનો જે આપણે ₹20 લાખના ખર્ચે વાંડ અને બિદડા અને એક તાલુકા પંચાયતમાં આપણે એક ટ્રેક્ટર લીધો છે કે દરેક કોઈ પણ ગ્રામ પંચાયતને ગટર માટે જોતું હોય તો એ વાન પણ જે સરપંચશ્રીઓની ઘણી રજૂઆતો હતી તો એ પણ અમારા નિલેશભાઈએ ઠેરાવમાં લઈ લીધો અને એ પણ આજે એ ટ્રેક્ટર અહીંયા તાલુકા પંચાયતમાં આવી ગયો છે એટલે આજે 3 વાનોનો પણ આજે આપણે ધારાસભ્યના વરદ હસ્તે એની ચાવી અર્પિત કરી છે। આજે અતિ ખુશીની લાગણી અનુભવું છું। જ્યારે અમે તાલુકા પંચાયતમાં આવતા હોઈએ ત્યારે અમારા પ્રમુખશ્રી અને ઉપર ધારાસભ્યશ્રી અને આખી આખી તાલુકા પંચાયત ટીમ અમને બહુ સહયોગ મળી રહ્યો છે એમનો અને કોઈ પણ સરપંચ કોઈ પણ ગામનું હોય તો એનું તરત જે પણ કામ હોય તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરી અને તરત એનું અમલ કરવામાં આવે છે તો અમને પણ સંતોષ છે અને આગળ પણ એમને બાંયધરી આપી છે કે કાંઈ પણ કામ હશે તો અમે સાથે છીએ તાલુકા પંચાયત અને સરપંચ અમે અને બીજું આજથી મેં 2 મહિના પહેલાં નિલેશભાઈને જ્યારે રજૂઆત કરી હતી કે અમારે ગામડામાં બહુ તકલીફ હોય છે જે જૂની ગટર લાઈનું છે તો એના માટે પણ નિલેશભાઈએ જે આ તાલુકા પંચાયત મારફતે જે ગટર સાફ માટે ટ્રેક્ટરની જે ફાળવણી કરી અને ગામાગામ ઉપયોગી થશે તો એમનો પણ હું અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તાલુકા પંચાયત
અને સરપંચ સંગઠન અને સરપંચો સાથે મળી અને અનેક કામો કરીએ છીએ અને તે છતાં કોઈ પણ ગામના વર્ક ઓર્ડર રહી ગયા હશે તો પણ એ બે ચાર દિવસમાં અમે એને પૂર્ણ કરશું અને આગળ પણ જે આયોજન હશે તે સંપૂર્ણ સાથે મળી અને કરશું અમે। ભુજની સ્વાદ પ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ। અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે। તો રાહ શેની જુઓ છો, આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે। આ માટે અમારું સરનામું નોંધી લેશો, પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ। સંપર્ક નંબર માનસી બી સોનીગરા 9427227279, રતનસિંહ સોનીગરા 9879256289।